खुदना रेलवे कब्रस्तान में बे दिवस में बे कबर माथा ना भाग तरफ खोदी मेली विद्या कराती होवानु बहार आव्यु छे। एटलुं ज नहीं पण कबर में खोदायेला भागे आँखनी वगरनी तावीजवाड़ी डेंगली मळी आवता अनेक प्रश्नों उभा थई रह्या छे। ब्रिटिश काल समयना आ कब्रस्तान में रेलवे कर्मचारीओनी दफन विधि थती होवानुं राजूभाई शेखे जणाव्युं हतुं। उधना रेलवे कब्रस्तान में बे दिवस में बे कबर माथाना भाग तरफ खोदीने मेली विद्या करमावी छे। कबर परथी आँख वगरनी ढींगली तावीज पहेरावेली हालत में मळी आवी हती। अंगे मृतक अली मोहम्मदना दीकरा राजूभाई जणावी दीधुं के मारा पिताની कबर पर आवा प्रकारनुं कृत्य जोई आश्चर्य थई रह्यो छो। 27મી જુલાઈના રોજ બીમારીના કારણે મૃત્યુ પામેલા પિતા અલી મોહમ્મદ શેખની કબરના માથાનો ભાગ સોમવારની સાંજે ખોદી કાઢેલી હાલતમાં મળી આવ્યો હતો, જ્યાં તે એક ઢીંગલી આંખ વગરની અને તાવીજ પહેરાવેલી હાલતમાં જોવા મળી છે। આ બાબતે તપાસ કરતા ખબર પડી કે સવારે આવું કૃત્ય બીજી એક કબર સાથે પણ કરવામાં આવ્યું છે। વધુમાં જણાવ્યું હતું કે આ એક ગંભીર બાબત છે, ચોક્કસ કોઈ મેલી વિદ્યા કરતો હોય તેમ લાગી રહ્યું છે। આ બાબતે અમે ઉધના કબ્રસ્તાન અને મોહમ્મદી મસ્જિદના સંચાલક હાજી ચિનુભાઈને વાત કરી છે। જોકે હજી સુધી આ બાબત ઉપર કોઈ તપાસ થઈ હોય તેમ લાગતો નથી। મારા પિતાની કબર પરથી મળી આવેલી આંખ વગરની તાવીજવાળી ઢીંગલી લઈ અમે ચિંતિત અને દુઃખી છીએ। મારું નામ એકલાખભાઈ છે। એકલાખભાઈ શું બનાવ બનાવ્યો? હવે મારા ફાધર જે હતા એમની 27/7/2020 રોજ જે બીમારીના કારણે મિશન હોસ્પિટલમાં ડેથ થઈ ગઈ હતી અને અમે 27/7 એમની દફનવિધિ રેલવે કબ્રસ્તાનમાં કરેલી હતી ને ગઈ તારીખે અમે સાંજે આવતા અમને ખબર પડી કે અહીંયા કોઈ કાલા જાદુ કરીને દફન કરેલું છે માથાના ભાગના સાઈડમાં। અમે રેલવે કબ્રસ્તાનના જે ટ્રસ્ટી છે હાલમાં એમને ફોન કર્યો કે આવ્યાની કે ભાઈ કબ્રસ્તાનમાં આવી રીતના કોઈ કાલા જાદુ કે મેલી વિદ્યા કરે છે એની જાણ અમે એમને કરી કે તમે આવો। એ નહીં આવ્યા તો અમે પછી ઉધના રેલવે જીઆરપીમાં ગયા ફરિયાદ કરવા માટે કે ભાઈ રેલવે કબ્રસ્તાનમાં આવી રીતના ઘટના થાય છે ને એ જીઆરપીમાં જે અનવરભાઈ છે અને એમની સાથે બીજા બે માણસો પોલીસના અહીંયા આવ્યા, એમણે જાતે ચેક કર્યું જે ડીંગલીને જે કાલા જાદુનું જે હતું એ લોકોને નજરે જોયું। પછી ચિનુભાઈને ઘરે ગયા ફોન કર્યો, એમણે ફોન બંધ રાખ્યો ને ચિનુભાઈ ઘરે મહિલાની તમારું એટલું જ છે કે ભાઈ આવી રીતના રેલવે કબ્રસ્તાનમાં કરવામાં આવે મેલી વિદ્યા કે કાલા જાદુ એ ખોટું છે। તો કબ્રસ્તાનના સંચાલક હાજી ચિનુએ જણાવ્યું હતું કે વર્ષ 2008માં મારી દીકરીની કબર પર આવી જ ઘટના બની હતી, ત્યારબાદ સોમવારે ફરી આવી ઘટના બની હોવાની જાણ થઈ છે। આ બાબતે ટ્રસ્ટી અને અન્ય સભ્યો સાથે મિટિંગ કરીને આગામી દિવસોમાં સીસીટીવી લગાડવાની કામગીરી પણ નક્કી કરાઈ છે। મારી દીકરીની કબર ખોદી એના મૃત શરીરના થાપાના ભાગના હાડકા પર ઉર્દુમાં લખાણ પણ મળી આવ્યું હતું। તપાસ કરતાં ખબર પડી હતી કે આવી મેલી વિદ્યા કરવાથી મૃતકના ઘરમાં ઝઘડા શરૂ થઈ જાય છે અને છૂટાછેડા સુધી ચાલી પણ જતા હોય છે। અડધી રાત્રે આવું કરાતું હોય એમ લાગે છે, એટલે હવે ચોક્કસ પગલાં ભરીશું। અમારી એ માંગ છે કે આ વસ્તુ બંધ થવું જોઈએ। અમે પોલીસને ગેલા ફરિયાદ કરવા માટે એમણે આજે બોલાવ્યા છે ચિનુભાઈને કે ભાઈ આ રેલવે કબ્રસ્તાન છે તો તમને કોણે આ સંચાલન આપ્યું છે કે લેટર છે કાગળ છે જે પણ હોય એ તમે લઈને રેલવે જીઆરપીમાં આવો। હજુ સુધી અમારને કોઈ જીઆરપીવાળાએ બોલાવ્યા નથી તો અમે સાંજે જવાના છે કે ભાઈ આનું શું થયું છે ને આ કબ્રસ્તાન અંગ્રેજોના ટાઈમથી રેલવે કર્મચારી અને તેના પરિવાર માટે આપેલું હતું, એમાં બહારના બધા આવે છે એનો અમને કોઈ પ્રોબ્લેમ નથી કે જેની વિધિ છે એ પ્રમાણે થવી જોઈએ કે રેલવેનું હોય કે બહારનું હોય એ કબ્રસ્તાનમાં એની દફનવિધિ થવી જોઈએ એ અમારી તો બરાબર છે, પણ આવી રીતના આ લોકો ખોટી રીતના કરાવે કે કરે કે કોઈને હા પાડે ને કોઈને ના પાડે વચ્ચે પેલાની ક્યારે થયેલી હતી એક રેલવે કર્મચારીની ડેથ થઈ ગઈ, અમે એમને કીધું કે ભાઈ રેલવે કર્મચારી છે એમને દફનવિધિ કરવાની છે એને ના પાડી દીધી તમે ચિનુભાઈ એ એમ કહે છે કે હું ટ્રસ્ટી છું ખરેખર એ મોહમ્મદી મસ્જિદના ટ્રસ્ટી છે તો એમની પાસે કોઈ રેલવેના એવા કબ્રસ્તાનના પુરાવા હોય કે રેલવે અમને આનું સંચાલન કરવા માટે આપ્યું છે તો અમને નહીં પણ રેલવે પોલીસને કે રેલવે જીઆરપીને જે પણ હોય લાગતા વળગતા અધિકારીઓને એ કાગળો એમને બતાવે। તમે પ્રશાસનને શું કહેવા માંગો છો? અમે એ જ કહેવા માંગીએ છીએ કે એમના ઉપર જે છે કે આ રેલવે કર્મચારીને ના પડે એ વસ્તુ ખોટી છે। વધુમાં કબ્રસ્તાન લગભગ 125 કે 150 વર્ષ જૂનું હોય એ વાતે ન કરી શકાય નહીં, એટલું જ નહીં પરંતુ આ કબ્રસ્તાનમાં માત્ર રેલવેના કર્મચારીઓને દફનવિધિ થતી આવી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ।